તો આજે આપણે છે CCNA નો સેશન નંબર 7 સેશન 7 આપણે ભણવાના છે બરાબર. કાલે આપણે રાઉટિંગ ના બેઝિક કન્સેપ્ટ જોયા હતા, પરમ દિવસના સેશન માં જોયા હતા રાઉટિંગ ના બેઝિક કન્સેપ્ટ ને કમાન્ડ ને બધું. કાલના સેશન માં આપણે અલગ અલગ બેઝિક રાઉટર ના કમાન્ડ જોડે જોડે થોડીક સિક્યુરિટી ભણ્યા હતા કે પાસવર્ડ કેવી રીતે આપવો બરાબર, કે પછી પાસવર્ડ ને એનક્રિપ્ટ કેવી રીતે કરવો, લોકલ ડેટાબેસ કેવી રીતે બનાવો. આ જે વસ્તુ છે બધા કાલના ટોપિક તમે લખેલા તમે સ્ક્રીન માં જોઈ શકો છો. તો આ બધા કાલના ટોપિક છે એ બધા જોયા હતા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને ડી લખી શકો છો, કોઈ નવો ક્વેશ્ચન હોય તો ક્યુ લખી શકો છો ક્વેશ્ચન માટેનો. બાકી હું ટોપિક નવા ચાલુ કરું છું. આપણે એલિયાસ ના કન્સેપ્ટ ને બધું બી જોયું હતું બરાબર, એના કમાન્ડ ચલાયા હતા. બટ એલિયાસ વાળા કમાન્ડ આપણે રન નહોતા કરી શકતા, કારણ કે મેં તમને કીધું કે જે સિસ્કો નું જે પેકેટ ટ્રેસર નું સોફ્ટવેર છે એ આ કમાન્ડ સપોર્ટ નથી કરતું. એટલા વસ્તુ કન્સેપ્ટ જોવા દો બરાબર. તો આની પછી આપણે શું ખાલી એલિયાસ ભણ્યા હતા, એલિયાસ કન્સેપ્ટ એન્ડ કમાન્ડ, અને એના પછી આપણે આઈપી રાઉટિંગ જોયું હતું. આઈપી રાઉટિંગ તો ખાલી બ્રીફલી જ જોયું હતું, મેં તમને વિડીયો નું સજેશન કર્યું હતું જોઈએ, તમે જોઈ લેશો તમને ઈઝી રહેશે, ન તો આપણે આજે ભણવાના તો છે જ તે બરાબર. બટ એ સિવાય આ ટોપિક માં કોઈને કઈ હોય તો બોલી શકે છે બરાબર. બાકી નવો ટોપિક ચાલુ થશે તો હવેથી મેં તમને કીધું કે ધીરે ધીરે ટોપિક લેન્ધી થતા થશે. લેન્ધી થશે એવું નહીં કે લાંબા લંબાઈ, બટ જો તમે રિપીટ નહીં કરો, જો તમે પ્રોપર પ્રેક્ટિસ નહીં કરો તો તમારે એકનો એક ટોપિક 10-12 વખત રિપીટ કરવો પડશે અને એના માટે એ લેન્ધી થઈ જશે. બાકી જો પ્રોપરલી એક દિમાગમાં તમે ઘુસાડી દીધું અને કમ્પ્લીટલી તમને ટોપિક ક્લિયર પણ થઈ ગયો તો તમને એક બે વખતમાં બી આવડી જશે. કમ્પલસરી નથી કે દર વખતે તમારે રિવિઝન કરવું જ પડે, અને જેમ જેમ ટોપિક આવે છે તેમ ટફ થતા જશે એ બી કમ્પલસરી નથી. જો તમારું ફોકસ પ્રોપરલી હશે ને તમે પ્રેક્ટિસ જોડે જોડે કરતા હશો તો જેમ જેમ ટોપિક આગળ વધશે એમ એમ તમને વધારે મજા આવતી જશે બરાબર. તો એ ધ્યાન રાખવાનું છે. અત્યારે ફરીથી લાસ્ટ ટાઈમ કહું છું કે હવે ટોપિક આગળ જતા જશે એમ તમને જૂની વસ્તુ આવડી જોઈએ, તો જૂના ટોપિકમાં કોઈ બીજો ડાઉટ હોય તો મને પૂછી શકે છે બરાબર. બાકી આજથી આપણે રાઉટિંગનો કન્સેપ્ટ ચાલુ કરવાનો છે. કાલે આપણે લાસ્ટમાં આઈપી રાઉટિંગ, રાઉટિંગ શું કહેવાય, રાઉટિંગ શું કામ જરૂર છે અને પ્રોસેસ ઓફ રાઉટિંગ આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. પછી મેં તમને પેકેટ ટ્રાવેલિંગ બી ભણાવ્યું હતું ભાઈ રાઉટિંગ કેવી રીતે થશે, એ બધા કન્સેપ્ટમાં જો કોઈ ડાઉટ હોય તો મને કહો, બાકી નવો ટોપિક ચાલુ કરું છું. અને હા, જે મારી ભણાવવાની કે જે બોલવાની સ્પીડ છે એમાં બી જો કોઈને ઉપર નીચે લાગતો હોય, લાઈક કે સ્પીડ વધારે લાગતી હોય તો બી મને મેસેજ કરી શકે છે બરાબર. પર્સનલી વોટ્સએપમાં કરો, વોટ્સએપમાં અહીંયા ઓનલાઈન કરો, ઓનલાઈન વોટ એવર, કે સર થોડું ધીમે બોલો ધીરે ભણાવો, કે તમને જો વસ્તુ લાગતી તમે કહી શકો છો. કારણ કે હું ફટાફટ ભણાવું કે ધીમે ભણાવું, હું તો અહીંયા તમને એક વખત કોર્સ ભણાઈને જતો રહીશ. બટ જો તમારા મનમાં ડાઉટ રહી ગયો તો પછી મારું આ ભણવાનો કોઈ મતલબ નથી. ડાઉટ સોલ્વ નહીં થાય તો કે મતલબ નથી, ડાઉટ સોલ્વ કરવો જરૂરી છે. તમે જ્યાં ભણવા આવ્યા છો બરાબર, ચાલુ કરી દઈએ આઈપી રાઉટિંગનો ટોપિક. આ વસ્તુ આપણે ઓલરેડી ઘણી ભણી લીધી હતી. સ્ટેટિક રાઉટિંગ આથી ચાલુ કરવાનું છે વિથ પ્રેક્ટિકલ. તો આપણું સિસ્કો પેકેટ હશે ખુલ્લું જ છે બરાબર. અને આજથી હું તમને અલગ અલગ ટાસ્ક પણ આપીશ, સેશન પૂરું થાય એના છેલ્લે હું તમને અલગ અલગ ટાસ્ક પણ આપીશ જે તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે. કારણ કે હવે એ લાઈન આપણે એક એજ એરા પર આવી ગયા છીએ કે જો હવે તમે પ્રેક્ટિસ ના કરી તો તમને આગળનું બધું તમે સમજી લો કે અડધું ખબર પડશે, અડધું ખબર નહીં પડે એ રીતનું કામ થશે. તો હવેથી તમને ટાસ્ક એ બી કરવા પડશે, તો એ ધ્યાન રાખજો બરાબર. અને જો જેને જેને સિસ્કો પેકેજ ડાઉનલોડ ના કર્યું કરી લેજો, અને જો ડાઉનલોડ કરવામાં કોઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને વોટ્સએપ કે કોલ કરી શકો છો. આપણે પ્રેક્ટિકલ પર ફોકસ કરીએ. પાછો રાઉટર અહીંથી લઉં છું. સૌથી પહેલા લેશે રાઉટર 0 આવશે, અને મેં તમને જેમ કીધું એમ કે નંબરનું કન્ફ્યુઝન ના થાય એના માટે શું કર્યું, રાઉટર નંબર 0 લઈને સાઈડમાં મૂકી દઈશ. ઓરિજિનલ ભાવ નથી કરવાનો, કંપનીમાં પહેલું રાઉટર આવ્યું સાઈડમાં મૂકી દો, એ પૈસાનું હશે. આપણે એડજસ્ટ કરીશું, સિમ્યુલેટરમાં પ્રેક્ટિસ કરીએ છીએ. રાઉટર 1, રાઉટર 2 બંને રાઉટર લીધા. જે આપણે કાલનો કોન્સેપ્ટ હતો એ જ રીતે કરીએ છીએ બરાબર. એક કેબલ લો, બંને રાઉટર જ છે એટલે ક્રોસ કેબલ આવશે, તો ક્રોસ કેબલ પર ક્લિક કર્યું, રાઉટર પર ક્લિક કરો, 0/0 અને આ બાજુ 1/0. તમને પ્રોપર લેખા એના માટે ઝૂમ કરી દઈએ. અહીંયા આપણે આઈપી આપવાનો છે. શું આપવું છે આઈપી? 10.0.0.1. અને આ બાજુ આપણે આઈપી આપશું 10.0.0.2. આ બાજુ આપણે જે કાલના કન્સેપ્ટ પ્રમાણે બીજો એક આઈપી એડ્રેસ આપશું લૂપબેકમાં, લૂપબેક 1 બનાવશું અને એનો આપણે આઈપી એડ્રેસ આપશું 1.1.1.1 બરાબર. આ રીતનું કનેક્શન હશે, એટલે કે જે કાલનો કન્સેપ્ટ એ જ વસ્તુ ફોલો કરું છું. બટ આપણે આજે આપણે રાઉટિંગ જે કરવાનું બાકી, કાલે મેં તમને ખાલી જે રાઉટિંગનો કન્સેપ્ટ ભણાવ્યો આપણે થોડો ફોલો કરશું કે આ રીતનું કનેક્શન છે. આ રાઉટરમાં બે નેટવર્ક છે, આમાં એક નેટવર્ક છે,
વધારે વધારે થિયરી ડિસ્કસ નથી કરતો, ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને તમને બતાવું. અત્યારે આ બંને રેડ છે, નો શટડાઉન કર્યા છે, ગ્રીન થઈ જશે. બરાબર, સીએલઆઈ માં જઈએ, ફુલ સ્ક્રીન કરીએ, યસ કે નો તો નો, ઇનેબલ, કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R1, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0, આઈપી એડ્રેસ 10.0.0.1 2550000 એન્ડ નો શટડાઉન, એક્ઝિટ, પછી ઇન્ટરફેસ લૂપ બેક 1, એનો આઈપી એડ્રેસ 1.1.1.1 સબનેટ માસ 255.0.0.0 એન્ડ આને નો શટડાઉન કરવાની જરૂર નથી, તો એક્ઝિટ. બે આઈપી એડ્રેસ આપણે આપી દીધા, સ્પીડ જેને વધારે લાગતી હોય કહી દેજો, બાકી આ બધું ઓલરેડી રિપીટ કરી લેવું ફટાફટ કરતા તો રોજ જો તમને રોજ એક એક ટોપિક ભણાવવાનો મતલબ નથી, તો એક ને એક ટોપિકમાં આપણે રહેશું, નવો ટોપિક ચાલુ જ નહીં થાય. રાઉટર 2 માં આવીએ, સીએલઆઈ ફુલ સ્ક્રીન, આની અંદર આપણે કન્ફિગરેશન કરી, નો ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R2, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0, આઈપી એડ્રેસ 10.0.0.2 255000 એન્ડ નો શટડાઉન ને એક્ઝિટ. તમે જોઈ શકો છો ગ્રીન થઈ ગયું, બરોબર, બધી જગ્યાએ આપણે આઈપી આપી દીધા અને ગ્રીન કરી લીધું કનેક્શન. પિંગ ચેક કરી જો, તો રાઉટર 1 માં જાઉં, હોસ્ટ નેમ જોતા રહેજો, જોતા રાઉટર 1 માં છું. અને પિંગ કરવી હોય કે મારે ટેલનેટ લેવું, કઈ બી પ્રકારનું મારે શું ખાલી ચેક આઉટ કરવું છે, તો એ વસ્તુ ક્યાં થશે, પ્રિવિલેજ મોડમાં. મારે કઈ પણ રાઉટરની અંદર સેટિંગ ચેન્જ કરવા કન્ફિગરેશન કરવું છે, તો એ બધા કમાન્ડ કન્ફિગ મોડમાં ચાલશે. તો અહીંયા હું તમને ત્યાં પિંગ કરીને બતાવું, હું રાઉટર 1 માં છું. પહેલા હું માની લો મારા જ આઈપી ને પિંગ કરું 1111, તો પિંગ કમ્પ્લીટ થશે. હું મારો બીજો જ આઈપી છે એને પિંગ કરું 10.0.0.1, તો એને બી પિંગ કમ્પ્લીટ થશે. મતલબ કે આ રાઉટર પોતાના આઈપી જોડે તો કનેક્શન છે જ તે, એ તો પિંગ થવાની જ છે, બટ આ પિંગ કરવાનું રીઝન શું, તમને ખબર ભાઈ પ્રોપરલી આ બધા પોર્ટ વર્ક કરી રહ્યા છે. હવે રાઉટર 1 માંથી રાઉટર 2 ને પિંગ કરી જોઈએ ફરીથી, તો પિંગ 10.0.0.2. તો આમાં ટાઈમે શું થશે, પહેલો પિંગ પેકેટ ડ્રોપ થશે, કારણ કે રસ્તો ગોતતો હશે. એ ટોપોલોજી તો જો 10.0.0.2 ક્યાં છે, એ સામેના રાઉટરમાં છે, જ્યારે આ આપણા પોતાના રાઉટરમાં છે. તો પોતાના જ રાઉટરમાં પિંગ કરી હતી, તો તમે જોઈ કે ફર્સ્ટ ટાઈમ પિંગ કરવામાં બી એક પણ પેકેટ ડ્રોપ ના થયું. જ્યારે મેં 10.0.0.2 ને પિંગ કરી, તો પહેલું પેકેટ ડ્રોપ થયું, કારણ કે શું કરશે, એ બેકગ્રાઉન્ડમાં રસ્તો ગોતતો હોય, અને પછી પિંગ પ્રોપરલી થઈ ગઈ. અને જો હવે ફરીથી હું 10.0.0.2 ને પિંગ કરીશ, કે પિંગ 10.0.0.2, તો પ્રોપરલી પિંગ થઈ, મતલબ કનેક્શન છે. એટલે કે રાઉટર 1 રાઉટર 2 સુધી પહોંચી શકે છે. એ જ રીતે જો રાઉટર 2 ની વાત કરીએ, તો રાઉટર 2 માં હું પાછો પ્રિવિલેજ કન્ફિગમાં છું, તો પ્રિવિલેજ મોડમાં આવી જાઉં અને પિંગ લખું 10.0.0.2. પોતાનો જ આઈપી છે, તો પોતાને તો પિંગ થવાની, અને પિંગ કરીને રાઉટર 1 નો આઈપી લખું 10.0.0.1, તો જેને બી પિંગ થાય છે. અને આ ટાઈમે પેકેટ ડ્રોપ ના થયું, તો કેમ, તો કે બેકગ્રાઉન્ડમાં જયારે રાઉટર 1 પિંગ કરવાયો હતો, એને રસ્તો ગોતતો હતો, પેકેટ ડ્રોપ થયું, ત્યાંથી અહીંયા શું રિપ્લે આપ્યો હતો. બરાબર, એટલે બેકગ્રાઉન્ડમાં રાઉટર 2 ને રાઉટર 1 ખબર જ હતી, એટલે કે રાઉટર 1 નો આવડો આઈપી, તો અહીંયા પેકેટ ડ્રોપ નથી થયું. અને બંને બાજુથી એકબીજાને પિંગ થાય છે, મતલબ કનેક્શન છે. બટ જે આપણો મેઇન કન્સેપ્ટ રાઉટિંગનો, કે રાઉટર 2 માં બેઠા બેઠા તમે આ આઈપી ને પિંગ નહીં કરી શકો, કારણ કે એ કેવો છે આઈપી, એ રાઉટર 1 ની અંદર કનેક્ટ છે, બટ એ એવો આઈપી છે કે જે બીજા નેટવર્કનો છે. રાઉટર જે 2 છે એનું નેટવર્ક કયું છે, 10 ઓવર નેટવર્ક છે, અને આ જે છે 1 નેટવર્કનો આઈપી છે, તો ડાયરેક્ટલી પિંગ નહીં કરી શકે. જેમ કે હું રાઉટર 2 માં જઉં અને પિંગ કરું 1.1.1.1, તો પિંગ નહીં થાય. આ કન્સેપ્ટ આપણે કાલે જોયો જ હતો. તો આજે આપણે રાઉટિંગ કરવાનું છે, રાઉટિંગ બરાબર. 5 વખત ડોટ 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 આવશે, દરેક ડોટ 2 સેકન્ડે આવશે, એ લખેલું છે, શું ટાઈમ આઉટ 2 સેકન્ડ. તો હવે રાઉટિંગ કેવી રીતે કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. બટ એની પહેલા એક નાનકડો કમાન્ડ ફરી તમને ચલાવીને બતાવી દઉં, કે સો આઈપી ઇન્ટર ના સોરી નો સો આઈપી રાઉટ. તો જો સો આઈપી રાઉટ થી શું દેખાશે, કે ભાઈ રાઉટર 2 ને કેટલા નેટવર્ક ખબર છે, તો રાઉટર 2 ને એક જ નેટવર્ક ખબર છે, કયું, 10 વાળું. એટલે કે એ 10 વાળા નેટવર્કના કોઈ પણ આઈપી ને પિંગ કરી શકે છે. તો તમે ટોપોલોજીમાં જો રાઉટર 2 નું 10 વાળું નેટવર્ક આ છે, રાઉટર 2 નું 10 વાળું નેટવર્ક આ છે, એમાં 10.002 આઈપી છે, એને બી પિંગ કરે છે, અને સામેવાળા રાઉટરમાં 10.001 છે, તો એને બી પિંગ કરે છે, બરાબર. બટ રાઉટર 2 ને આ નથી ખબર. તો આપણે જે રાઉટર 2 માં જે કમાન્ડ ચલાવ્યો, શો આઈપી રાઉટ, આ જ કમાન્ડ હું રાઉટર 1 માં ચલાવું, શો આઈપી રાઉટ. તો જો રાઉટર 1 ને કેટલા નેટવર્ક ખબર છે, રાઉટર 1 ને 2 નેટવર્ક ખબર છે, એક તો 1 આવું અને એક
10 ઓવ 1 ઓવ ક્યાંથી ખબર છે તો કે જો લો લૂપ બેક થ્રુ અને 10 ઓવ ક્યાંથી ખબર તો કે ફાસ્ટ ઇથરનેટ થ્રુ એ તમે જોઈ શકો છો સિમ્પલ કે લૂપ બેક છે અને આ ફાસ્ટ ઇથરનેટમાં કનેક્ટ છે મતલબ રાઉટર 1 ને બી નેટવર્ક ખબર છે અને એટલે રાઉટર 1 બધી જગ્યાએ પિંગ કરી શકે છે હવે આપણે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે કે રાઉટર 2 ને બતાવવાનું છે કે ભાઈ 1.1.1 ક્યાં છે તો કે રાઉટર 1 પાસે છે અને જો રાઉટર 2 તારે અહીંયાથી નીકળીને 1.1 પાસે જવું હોય તો પેલા આની પાસે પહોંચવું પડશે માન લો મારે કોઈ ભી અનનોન જગ્યાએ કે અનનોન ફ્રેન્ડ પાસે પહોંચવું હોય તો શું કરવું પડશે પેલા જે જાણીતી જગ્યા છે ત્યાંથી જઈને જવું પડશે જેમ કે માન લો મારે બરોડા જવું છે કે માન લો ક્યાંક મારે સુરત ગમે ત્યાં જવું છે અત્યારની વાત નથી અત્યારે તો લોકડાઉન છે બટ આમ તો જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું છું તો મારે શું કરવું પેલા બસ સ્ટેન્ડ કે એરપોર્ટ કે વોટએવર જગ્યા જવું પડશે જે આપણું શું છે ડિફોલ્ટ ગેટવે કહેવાય ટેકનિકલ વાત શું કહેવાય ડિફોલ્ટ ગેટવે એટલે રાઉટર 1 રાઉટર 2 જો રાઉટર 2 તો અહીંયા જ છે બસ રાઉટર 2 ને બીજે ક્યાંય બી નેટવર્ક જો રસ્તો કયો છે એક જ રસ્તો છે જે આર 1 તરફ જાય છે બટ આર 1 તરફ જવામાં આ લોકેશનનું નામ શું છે તો આ લોકેશનનું નામ શું છે 10.001 એટલે કે રાઉટર 2 માટે શું થયું રાઉટર 2 માટે આ 10.001 શું થયું ડિફોલ્ટ ગેટવે કે રાઉટર 2 તારે ક્યાંય બી બીજે બહાર જવું હોય તો તારો જે રસ્તો છે એ રસ્તામાં એક આ જગ્યા છે 10.001 જ્યાંથી તું બીજે જઈ શકે છે એને આપણી ભાષામાં શું કહે છે ડિફોલ્ટ ગેટવે બહાર જવાનો રસ્તો જેમ કે આપણે બી આપણા ગામમાં આપણા ઘરમાં ગમે ત્યાં બહાર જવું હોય ઘરમાંથી તો ડિફોલ્ટ ગેટવે શું કે જે મેઇન ગેટ હોય કે ગમે ત્યાં તમે જવું હોય મેઇન ગેટ પાસે જવું પડશે ત્યાંથી તમે બહાર જઈ શકશો એ જ રીતે શું છે એનો ગેટ છે દરવાજો તો એ રીતનું આપણે રાઉટિંગ કરવાનું છે તો તમે કમાન્ડ અહીં ધ્યાન રાખજો કમાન્ડ તમને કન્સેપ્ટ સમજાવું છું ધ્યાનથી ચેક કરી જોઈ લો કે કમાન્ડ આપવાનો આવશે કન્ફિગ મોડમાં રાઉટરના કન્ફિગ મોડમાં કમાન્ડ આપવાનો આવશે કઈ રીતનો કમાન્ડ આવશે પહેલા લખવાનું છે આઈપી પછી રાઉટ સિમ્પલ તમારે શું કરવાનું રાઉટિંગ કરે એટલે આઈપી રાઉટ કમાન્ડ આવશે એના પછી અહીંયા તમારે લખવાનું આવશે ડેસ્ટિનેશનનું નેટવર્ક આઈપી એડ્રેસ ને આખું નેટવર્ક બરાબર એના પછી ડેસ્ટિનેશન નું જે નેટવર્ક છે એનો સબનેટ માસ્ક અને એના પછી આવશે ડિફોલ્ટ ગેટવે જેમ કે હમણાં મેં તમને કીધું મારો માન લો કે મારે અહીંથી બરોડા જવું છે તો જો બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન કે જઈશ અને રેલગાડી કે બસ સ્ટેશન માંથી બસ પકડીશ તો હું પર્ટિક્યુલર કોઈ એરિયાનું નામ નહીં બોલું ભાઈ મારે વડોદરામાં આ જગ્યાએ જવું છે હું શું કહીશ કે મારે વડોદરામાં જવું છે અને એ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન એ બસ સ્ટેશનમાં મને ઉતારશે રેલવે સ્ટેશનમાં ઉતારશે એ કોઈ પર્ટિક્યુલર અલગ અલગ એરિયામાં મને ઉતારવા નહીં આવે અને ત્યાંથી પછી એ નેટવર્કમાં પહોંચી ગયો એટલે મારે અહીં શું કરવું છે મારે આખા નેટવર્કનું નામ આપવાનું છે ભાઈ મારે કયા નેટવર્કમાં જવું છે તો આપણા સિનારીઓમાં શું છે આપણા સિનારીઓમાં આ જ વસ્તુ કરી કે રાઉટરના કન્ફિગ મોડમાં આપણો કમાન્ડ કેવો થશે આપણો કમાન્ડ આ રીતે કે આઈપી રાઉટ આપણા માટે ડેસ્ટિનેશન નેટવર્ક કેવું છે જોઈ લો આપણા માટે રાઉટર 2 માટે ડેસ્ટિનેશન કોણ છે ભાઈ મારે જવું છે ક્યાં 1 પાસે તો લખવા વન નું નેટવર્ક 1.1.1.1 નથી લખવાનું નેટવર્ક લખવાનું તો એટલે શું હશે 1.000 નેટવર્ક તમે જો કે આ શું છે આટલું નેટવર્ક બીટ છે બધા હોસ્ટ બીટ છે આખું નેટવર્ક થઈ જશે બરોબર અને સ્પેસ કરીને શું હશે સબનેટ માસ ક્લાસ એ છે તો એના સબનેટ માસ 25000 એટલે આનો થઈ ગયો શું સબનેટ માસ અને પછી છે ડિફોલ્ટ ગેટવે એટલે કે શું બહાર જવાનો રસ્તો એટલે કે રાઉટર 2 તારે જવાનું ક્યાં છે તો કે તારે જવાનું છે 1.1.1 પાસે એના નેટવર્કમાં બટ તારે જો અહીંયા જવું તેનો રસ્તો કયો તો કે આ રસ્તો પેલા તું કે 10.001 પાસે પહોંચ અને ત્યાંથી તને આ લઈ જશે જેવડે કાલ તમને કન્સેપ્ટ ભણાતે તો છેલ્લે શું છે ડિફોલ્ટ ગેટવે 10.001 એટલે કે કમાન્ડ કેટલું થયો આઈપી રાઉટર કે હું રાઉટિંગ કરી રહ્યો છું કોના માટે તો કે 1 ના નેટવર્ક માટે જેનો સબનેટ માસ આવો છે અને જો મારે 1 ના નેટવર્ક પાસે જવું હોય તો આ મારો જવાનો રસ્તો તારીખનું રાઉટિંગ થયું બરાબર અગેન તમને કહું છું કે આપણે અહીંયા શું લખવાનું છે આખું નેટવર્ક લખવાનું છે આઈપી નહીં જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે મારે બરોડામાં ક્યાંક જવું હોય તો હું પહેલા અહીંથી બરોડા જ જઈશ અને ટિકિટ લેતી વખતે હું બરોડા જ બોલી કોઈ એરિયાનું નામ નહીં બોલું એક વખત એ નેટવર્કમાં પહોંચી ગયો પછી ત્યાં જઈને હું એરિયાનું નામ બોલીશ બરાબર તો સેમ વસ્તુ શું એક વખત હું આ રાઉટર પાસે પહોંચી ગયો તો એ રાઉટર પછી ડિફરન્ટ કરશે ભાઈ મારે આ બાજુ જવાનું કે આ બાજુ તો એ આ રાઉટર ડિપેન્ડ કરશે કઈ રીતે જવું આપણા રાઉટરનું કામ પૂરું તો આ જ વસ્તુ જો તમને કમાન્ડમાં કોઈને કંઈ ડાઉટ હોય તો ડી લખી શકે છે મેસેજ બાકી આગળ વધુ સીધો પ્રેક્ટિકલ કરું છું કારણ કે આ જો કન્સેપ્ટ ડાઉટ રહી ગયો તો છેક સુધી ડાઉટ હશે કોઈ બી આમાં કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો બાકી આગળ વધુ આજે છે ફોર્મેટ છે બરાબર કે કઈ રીતનો કમાન્ડ આવશે અને આજે છે એ આપણો કમાન્ડ જે ચલાવવાનો છે રાઉટર 2 માં જઈએ કન્ફિગ મોડમાં
ત્યાં લખું છું આઈપી રાઉટ, પછી ડેસ્ટિનેશનનું નેટવર્ક. ડેસ્ટિનેશનનું નેટવર્ક કયું છે? તો કે 10 નેટવર્ક, સ્પેસ કરીને એનો સબનેટમાસ્ક 255.0.0.0. અને એના પછી શું છે? બહાર જવાનો રસ્તો, કે ભાઈ રાઉટર ટુ, રાઉટર ટુ ને તાર બહાર જો ક્યાં છે? તો કે 10.0.0.1 પાસે જશે, અહીંયાથી બહાર જવા છે. તો આ કમાન્ડ રન થઈ ગયો. ઓકે, થઈ ગયું. આટલો કમાન્ડ ચાલી ગયો. તો હવે આ રાઉટરમાં એક એન્ટ્રી તમને દેખાશે. આજે આપણે કમાન્ડ ચાલુ, ખબર, શો આઈપી રાઉટ, કે ભાઈ રાઉટરને કેટલા રસ્તા ખબર છે. તો એમાં એક આ વસ્તુ બતાવતા, ભાઈ સી કરીને આ વસ્તુ બતાવતા હતા. અને કેવી છે? ડાયરેક્ટલી કનેક્ટેડ ફાસ્ટ થને 0/0/1/0 છું. અને હવે જો એક વખત એક્ઝિટ કરું અને ફરીથી કમાન્ડ ચલાવું શો આઈપી રાઉટ, તો આ જે આપણે કમાન્ડ ચલાવ્યો આઈપી રાઉટ, એ ધારી શું થયું કે રાઉટરને આપણે એક નવો રસ્તો બતાવ્યો. તો હવે આ કમાન્ડમાં તમને એક નવી એન્ટ્રી દેખાશે. તમે જોઈ શકો છો, એક તો એન્ટ્રી કહેતી, જો પેલા જે એન્ટ્રી સેમ ટુ સેમ છે, સી વાય કનેક્ટેડ વાય એન્ટ્રી, બટ આ એક એન્ટ્રી તો એમ નામ છે, જોઈ લો, એ વાય સેમ ટુ સેમ જ છે, કે ડાયરેક્ટલી કનેક્ટ 10 નેટવર્ક છે, ડાયરેક્ટલી કનેક્ટેડ છે ફાસ્ટ ઇથરનેટ 1/0 થ્રુ. બટ નવી એન્ટ્રી છે, નવી એન્ટ્રી એસ થ્રુ. હવે એસ શું છે? તો જો બીજા નંબરમાં એસ છે સ્ટેટિક, જે આપણે રાઉટિંગ કર્યું, કેવું રાઉટિંગ આપણે ભણી રહ્યા હતા? સ્ટેટિક રાઉટિંગ. તો જો તમે સ્ટેટિક રાઉટિંગ થી મેન્યુઅલી જાતે કમાન્ડ ચલાઈને જો એન્ટ્રી કરીએ છે તો એસ થી આવશે. જેમ કે આ એન્ટ્રી મેં નથી કરી, આ એન્ટ્રી તો શું, જયારે મેં આઈપી એડ્રેસ આપ્યો ત્યારે ઓટોમેટિક આવી ગઈ, જયારે આ એન્ટ્રી મેં જાતે કરી અત્યારે, એટલે કે મેં કમાન્ડ આવો ચલાવ્યો છે, બટ રાઉટર એને આ રીતે સમજી ગયું બેકગ્રાઉન્ડમાં કે ભાઈ આ રસ્તો છે. તો જેમાં શું કહેવા માંગે કે ભાઈ 1.0.0.0/8 આ નેટવર્ક પાસે જવું હોય તો ક્યાં જવાનું? અહીંયા વીઆ લખેલો આવ્યું, નીચે શું હતું જોઈ લો, ડાયરેક્ટલી કનેક્ટેડ. કારણ કે 10 નેટવર્ક રાઉટર ટુ જોડે તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે જ તે. તમે આકૃતિ ફરીથી જોઈ લો કે 10 નેટવર્ક આની જો ડાયરેક્ટલી કનેક્ટેડ છે, જયારે 1 નેટવર્ક એ દૂર છે. તો એ કેવી રીતે કનેક્ટ છે જોઈ લો, તમને બતાડો. તો અહીંયા શું આવ્યું, વીઆ, વાયા વીઆ. તમે જે બી આપણે ગુજરાતી માં બોલતા એ રીતે, આપણે કેમ કે બસ હોય, એક્સપ્રેસ બસ કે લોકલ બસ, તમે કહો અલગ અલગ છે, લખેલું વાયા વાયા વાયા. તે જ રીતે શું, ભાઈ આના થ્રુ જવાશે, કે જો તારે 1 પાસે જવું હોય તો તારે 10.01 પાસે જવાનું, ત્યાંથી જવાશે. એટલે કે અહીંયા જો તમે માની લો કે અહીંથી બસ નીકળે, સિમ્પલ જવું છે ક્યાં, અહીંયા, તો કે બસ શું થશે, વાયા 10.001 થઈને આગળ જશે, સિમ્પલ. તો આ રીતે કનેક્શન થશે. હવે જો અહીંથી પિંગ કરું છું, બરાબર, પહેલા જો હું પિંગ કરતો તો ઉપરનું તમને બતાડું તો પિંગ નહોતી થઈ. મેં લખી દીધું છું પિંગ 1.1.1 અને પિંગ બધી શું થઈ, ડ્રોપ થઈ હતી. જોઈ લો શું આવ્યું હતું, કે 0% રેટ, બરાબર, બધા ડોટ 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 આવ્યા હતા. અને હવે હું પિંગ કરું 1.1.1.1, પિંગ સક્સેસફુલ, કારણ કે હવે આ રાઉટર ટુ ને 1.1.1 પાસે જવાનો રસ્તો આપણે કમાન્ડ ચલાવીને મેન્યુઅલી બતાવી દીધો. તો હવે એ જઈ શકે છે સક્સેસ 100%. તો આ રીતે આપણું થાય સ્ટેટિક રાઉટિંગ. આ કન્સેપ્ટમાં જો કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે, મેસેજ કરી શકે છે. બાકી નવો ટોપિક કન્ટિન્યુ કરું છું. થોડું વધારે સમજાવી દઉં આમાં તમને. હવે માન લો કે જેમ આપણે કેમ અહીંયા લૂપ બેક બનાવી, લૂપ બેક 1.1.1 વાળી, એ જ રીતે હું રાઉટર ટુ માં એક બીજી લૂપ બેક બનાવું છું. રાઉટર ટુ માં હું કરું અને નવું મારે કન્ફિગરેશન કરવું, એટલે શું કરી, કન્ફિગ બોર્ડ માં આવીશ, કન્ફિગર ટર્મિનલ, અને એક નવી લૂપ બેક બનાવું છું, એટલે કે ઇન્ટરફેસ લૂપ બેક 2. તો જોઈ લો ઓટોમેટિક શું થયું, ઓટોમેટિક સ્ટેટ અપ થઈ ગયું, નો શટડાઉન કરવાની જરૂર નથી, અને પ્રોટોકોલ બી ચાલુ થઈ ગયો. આઈપી એડ્રેસ 2.2.2.2 સબનેટમાસ્ક 255.0.0.0. મેં આ રીતનો એક આઈપી આપ્યો. ઓકે, કમાન્ડ મિસ્ટેક, એમાં છેલ્લે એક ડોટ વધારે આવી ગયો, એન્ટર. જે બી એરર આવે છે ખાસ જોવાનું ધ્યાન રાખજો, ભૂલ ક્યાં અહીંથી હતી જોઈ લો, એવું તમને આજે એરો બતાડે, એરો એરો એડ ઇન્ડિકેટ કરે ભાઈ ભૂલ ક્યાં છે. તો કમાન્ડ સક્સેસફુલી ચાલી ગયો અને એક્ઝિટ, કે નવા નો શટડાઉન કરવાની જરૂર નથી, બરાબર. તો હવે જોઈ લો અહીંયા એક નવી એન્ટ્રી આવી ગઈ, કે આ બાજુ મેં એક લૂપ બેક 2 બનાવી, જેનો આઈપી 2.2.2.2 છે, બરાબર. એટલે કે આ બાજુ એક 1 નેટવર્ક અને 10 હતું, રાઉટર ટુ માં શું થયું, 10 નેટવર્ક અને 2 નેટવર્ક થયું. તો હવે જ્યારે ફરી જવું રાઉટર ટુ માં, કમાન્ડ ચલાવીશ પ્રિવિલેજ મોડમાં આવી જાઉં અને શો આઈપી રાઉટ, જો મને 3 એન્ટ્રી બતાડે. મેં આ 2y એન્ટ્રી જાતે નથી કરી, મેં તો ખાલી શું કર્યું, આઈપી એડ્રેસ આપ્યો, અને આઈપી એડ્રેસ આપવાથી રાઉટરે જોયું ભાઈ આવો કોઈ એડ્રેસ મારામાં છે, મતલબ એ નેટવર્ક મને ખબર છે, તેને જાતે એન્ટ્રી કરી, એટલે શું લખેલું, સી આવ્યું કનેક્ટેડ 2 નેટવર્ક. ક્યાં છે કનેક્ટેડ? તો કે લૂપ બેક થ્રુ ની 2 ની થ્રુ.
બટ હવે આ 2 નું નેટવર્ક કેવું છે? તો કે રાઉટર 2 ને ખબર છે, રાઉટર 1 ને નથી ખબર. તો આપણે જેમ આગળના કન્સેપ્ટમાં શું કર્યું કે આ 1 વા પાછળ જો પહોંચવું હોય તો આપણે રાઉટર 2 માં જઈને રાઉટિંગ કર્યું, કારણ કે રાઉટર 2 ને નથી ખબર. તો એ જ રીતે આ લૂપબેક 2 જે છે રાઉટર 2 ને ખબર છે બટ 1 ને નથી ખબર. તો આપણે શું કરવું પડશે? 1 માં જઈને આના માટે રાઉટિંગ કરવું પડશે. અને એના માટે રસ્તો કેવો થશે? ભાઈ રાઉટર 1 તારે જો લૂપબેક 2 પાસે જવું હોય તો તારે શું કરવું? વીઆર 10.002 જવું પડશે. આના માટે રસ્તો કયો? રાઉટર 1 ને જો ક્યાંક બહાર જોઈએ એના માટે રસ્તો કયો છે? તો કે આ બાજુનો જમણી બાજુનો જે રસ્તો છે બરાબર, તે અહીંથી 10.002 પાસે જશે એટલે શું થશે? વીઆર 10.002 અને અહીંયા પહોંચી શકશે. તે રીતના આપણે કમાન્ડ ચલાવીએ છીએ. તો રાઉટર 1 માં હું જાઉં ઇનેબલ અને અહીંયા કન્ફિગ માં આવી જાઉં. એની પહેલા તમને કન્ફિગ માં આપણે ફરીથી જોઈ લો, શો આઈપી રાઉટ. અહીંયા બેઝ નેટવર્ક છે બંને ભી કયા? ડાયરેક્ટલી કનેક્ટેડ. જોઈ લો ટોપોલોજીમાં આ બંને કેવા છે? એક તો 10 વાવું નેટવર્ક અને એક આ 1 વાવું નેટવર્ક, બંને કેવા છે? ડાયરેક્ટલી કનેક્ટેડ. રાઉટર 1 માં તો જોઈ લો બંને ત્યાં સી થી બતાડે છે કનેક્ટેડ છે, કારણ કે રાઉટર 1 માં કોઈ રાઉટિંગ નથી કર્યું તો એસ થી કોઈ નહીં બતાડે. એ હવે આપણે કમાન્ડ ચલાવ્યા પછી બતાડશે. કન્ફિગ મોડમાં આવું અને ત્યાં કમાન્ડ ચલાવશો આઈપી રાઉટ. આઈપી રાઉટ કર્યા પછી શું? ડેસ્ટિનેશન નું નેટવર્ક. ડેસ્ટિનેશન નેટવર્ક શું આવશે? હવે હવે ડેસ્ટિનેશન નેટવર્ક 2 આવશે. અગેન કહું છું 2.2.2 આઈપી નથી લખવાનું, શું લખવાનું? નેટવર્ક લખવાનું. 10.0.0 એનો સબનેટ માસ્ક 255.0.0. અને હવે શું કે ભાઈ જો રાઉટર 1, આપણે રાઉટર 1 માં છીએ અને એને જો 2 આ નેટવર્ક પાસે જવું હોય તો ડિફોલ્ટ ગેટવે શું આવશે? ડિફોલ્ટ ગેટવે આવશે 10.0.0.2. ચેક કરી લો ફરીથી કે રાઉટર 1 ને 2 વાળા પાસે જવું છે તો વીઆર 10.0.0.2. તે કમાન્ડ આપણે ચલાવ્યો. નવું એન્ટર આપું છું, ટેક્સ્ટ ટેબ બહાર આવો, એક્ઝિટ કરો અને ફરીથી શો આઈપી રાઉટ કમાન્ડ ચલાવો. તો એન્ટ્રી થઈ ગઈ, જોઈ લો એક 2y એન્ટ્રી ગઈ એસ થ્રુ, સ્ટેટિક ની એક એન્ટ્રી આવી ગઈ, વીઆર શું છે? 10.0.2. અને હવે હું અહીંથી પિંગ કરીશ 2.2.2.2 તો પિંગ થશે બરાબર. જૈનિલ નો એક ક્વેશ્ચન આવ્યો છે, સર એમએનસી માં આનું શું કામ પડી શકે? મતલબ કે રિયલ લાઈફ માં ક્યારે યુઝ થાય? રિયલ લાઈફ માં ક્યારે યુઝ થાય? અત્યારે તો તમને ખાલી સિમ્પલ બેઝિક નેટવર્ક બતાવું છું બકા, હજી તો આપણું પ્રોપર જે ઓરિજિનલ રિયલ ટાઈમ માં રાઉટિંગ થતું ચાલુ બી નથી. હજી તમને ખાલી રાઉટિંગ કેવી રીતે કામ કરે કન્સેપ્ટ સમજાવું છું. આવું નાનકડું કામ કે લૂપ બેક લઈને કે બે રાઉટર લઈને એને એકબીજા જોડે વાત નહીં કરાય. મતલબ મારી કંપની તો એમાં બે રાઉટર નહીં, એકબીજાને પિંગ કરવા માટે કોઈ રાઉટર નહીં લાવું. મારા રાઉટર ક્યારે આવશે? એ રાઉટર જોડે હું ગૂગલ કે ફેસબુક કનેક્ટ કરી, વેબસાઇટ કનેક્ટ કરીશ ત્યારે. તે બધા ધીરે ધીરે પ્રેક્ટિકલ આગળ આવશે. બટ અલગ અલગ નેટવર્ક હોય તે કઈ રીતે કોમ્યુનિકેશન કરે એનો ખાલી તમને બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરું છું. કાલે જ આપણે હજી નેક્સ્ટ સેશનમાં જે એડવાન્સ ભણશું ત્યારથી તમને રિયલ ટાઈમ વાળો બધો સિનારીઓ આપીશ કે રિયલ ટાઈમમાં આ કેવી રીતે યુઝ થાય. પહેલા તમે ખાલી બેઝિક આ રાઉટિંગનો કન્સેપ્ટ જોઈ લો કે કઈ રીતે રાઉટિંગ થાય બરાબર. તો અહીંયા પિંગ કરી શકે છે. અને જો એન્ટ્રી કાર્ડ જેમ કે માની લો એન્ટ્રી ભૂલથી ખોટી થઈ ગઈ, મેં કમાન્ડ ખોટો ચલાવી દીધો. ખોટો એટલે કઈ રીતે? માની લો જો કન્ફિગમાં જાઉં અને માની લો મારા કમાન્ડ જે ચલાવે મારે કાઢવો છે, રિમૂવ કરવો છે. તમને આગળના સેશનમાં બી કીધું છે કોઈ બી કમાન્ડ જો ભૂલથી ચાલી ગઈ ખોટો હોય તો તમે શું કરો? આગળ ન લગાવી દો. ઉપરનો કમાન્ડ છે યાદ રાખજો, ત્યાં ન લખું છું અને ઉપર નાખો કમાન્ડ. નો પછી આઈપી રાઉટ જે ઉપર કમાન્ડ નાખે આખો 2.0.0.0 255.0.0 અને ડિફોલ્ટ ગેટવે 10.0.0.2. તો જો એરર ના નીકળી ગયું, પાછો એક સ્ટેપ એક્ઝિટ થવું અને શો આઈપી રાઉટ કમાન્ડ ચલાવું. તો જો એન્ટ્રી એની નીકળી ગઈ અને હવે હું પિંગ કરવા જઈશ પિંગ 2.2.2.2 તો હવે પિંગ નહીં થાય, કારણ કે રાઉટરને ખબર જ નથી ભાઈ 2.2.2 ક્યાં છે. રસ્તો આપણે કાઢી નાખ્યો બરાબર. આ રીતે રાઉટિંગ કામ કરે. પાછા કન્ફિગમાં જાઓ, ડિફોલ્ટ ગેટવેમાં આઈપી જ લખીએ છીએ જી. ડિફોલ્ટ ગેટવેમાં આપણે આઈપી જ લખવાનો. ડિફોલ્ટ ગેટવે એટલે એક રસ્તો છે, એક લોકેશનનું નામ છે. મેં તમને હમણાં બી એક્ઝામ્પલ આપીને કીધું, મારે જો બરોડા જવું હોય તો બરોડા એક આખું નેટવર્ક છે, ત્યાં જઈને નક્કી કરી ભાઈ ક્યાં જવું છે. બટ ત્યાં જવાનો જે રસ્તો છે તો બસ સ્ટેન્ડ, એ તો લોકેશનનું નામ છે. તો એ જ રીતે આપણે ગમે ત્યાં અહીંથી જવું હોય બરાબર તો જે ડિફોલ્ટ ગેટવે છે એમાં તો આઈપી જ આવશે, એમાં નેટવર્ક નહીં આવે. જે ડેસ્ટિનેશન છે ડેસ્ટિનેશન એ આખું નેટવર્ક હશે, કારણ કે ડેસ્ટિનેશનમાં ગમે ત્યાં જવું તો એ નેટવર્કની અંદર કેટલા આઈપી છે એ આપણને નથી ખબર. આપણને તો ખાલી આખું નેટવર્ક ખબર હશે.
રિયલ ટાઈમમાં અંદર કયો આઈપી ચાલુ છે આપણને નહીં ખબર. અત્યારે તો શું આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ અને આ બધા આઈપી આપણે જાતે આપેલા છે, બંને રાઉટરના બંને નેટવર્કને બધું આપણને જાતે જ દેખાય. રિયલ ટાઈમમાં શું હશે, જે હમણાં બીજા સ્ટુડન્ટે ક્વેશ્ચન પૂછ્યો કે મલ્ટીપલ કંપનીમાં એમએનસીમાં કે રિયલ ટાઈમમાં ક્યારે યુઝ થાય, તો કે રિયલ ટાઈમમાં બીજા બધા દરેક રાઉટરના આઈપી એડ્રેસ આપણને ખબર નહીં હોય, આપણને ખાલી આપણા રાઉટરના આઈપી એડ્રેસ ખબર છે. સામેવાળાનો તો શું હશે, એ કનેક્શન કરવા માટે આપણને ખાલી નેટવર્ક આપશે, આ એક એક સિસ્ટમનો કયો કયો આઈપી એડ્રેસ છે આપણને નહીં આપે. તો રાઉટિંગ કરવા માટે જ્યારે ડેસ્ટિનેશન લખો ને તો ડેસ્ટિનેશનમાં નેટવર્ક લખવાનું આવશે, જ્યારે ડિફોલ્ટ ગેટવે જે જવાનો રસ્તો છે એ સિંગલ આઈપી હશે કે ભાઈ આ આઈપી થ્રુ તું જજે. હવે સપોઝ કે મેં ફરીથી ઓલો કમાન્ડ ચલાવું છું અપ એરો આપીને કે આઈપી રાઉટ 2.0.0, જે આપણે અહીંયા નો કરીને કાઢી નાખ્યો તો કમાન્ડ, એ કણું ફરીથી ચલાવું. બટ માની લો મેં એક ભૂલથી શું બીજો આપી દીધો કે 10.0.0.10, તો પણ આ રાઉટર એરર નહીં આપે. જોઈ લો કે ભાઈ આઈપી રાઉટ તારે 2 વાળા નેટવર્ક પાસે જવું હોય કે જેનો સબનેટમાસ્ક 255 જે છે, તો તું 10.0.0.10 પાસે જશે. હવે પોતાના જ નેટવર્કનો તમે ગમે તે આઈપી લખશો ડિફોલ્ટ ગેટવે તો એરર નહીં આપે. 10.0.0.2 હોય, 10.0.0.1 હોય, 10.0.3, 4, 5 કે 10.0.100 ગમે તો તમે આઈપી લખો તો આ રાઉટર એરર નહીં આપે. કારણ કે આ કમાન્ડ આપણે જાતે મેન્યુઅલી આપે છે. એકચ્યુઅલમાં રાઉટરને નથી ખબર કે આ આઈપી કયા ડિવાઇસનો છે. રાઉટર તો શું કરશે, આઈપીના આધારે કામ કરશે. જેમ કે માની લો તમને કોઈ રસ્તો નથી ખબર, તમને એમ કે છે ભાઈ આગળ જઈને જમણી બાજુ વળી જજો, તો એકચ્યુઅલમાં તમને નથી ખબર, તમે તો શું કરશો, કોઈ જેમણે કીધું એનું માનીને તમે આગળ જશો. એ જ વસ્તુ અહીંયા છે કે જયારે રસ્તો નથી ખબર અને તમે રસ્તો બતાવી રહ્યા છો તો ડિફોલ્ટ ગેટવેમાં તમે ગમે તે આઈપી લખશો ચાલી જશે. બટ જે પોતાને ખબર છે એનો, જેમ કે તમે એન્ટ્રી કરો ભાઈ કનેક્ટેડમાં 10 ઓવર નેટવર્ક હતું, તો 10 ઓવર તમે ગમે તે આઈપી આપશો ચાલશે, એ એરર નહીં આપે. બટ આનાથી પિંગ બી નહીં થાય. જેમ કે એક્ઝિટ કરો, હું એ પિંગ કરવા જાઉં, આ કે રસ્તો છે તો ખોટો. અહીંયા શું છે, રસ્તો ખોટો છે, કમાન્ડ નહીં. કમાન્ડનું જે ફોર્મેટ છે એ પ્રમાણે કમાન્ડ તો સાચો જ છે. તો આ જગ્યાએ તમારે જે રાઉટિંગ કરવું હોય તો તમારે તમારી ટોપોલોજી ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે મેં આગળના સ્ટાર્ટિંગ જ્યારે સિસ્કો પેકેટેશન સૌથી પહેલો જે સેશન લીધો ત્યારે બિંદુજીએ બી સવાલ પૂછ્યો હતો કે રિયલ ટાઈમમાં બી લોકો આ સોફ્ટવેર યુઝ કરે છે, તો આ સોફ્ટવેર જો આ રીતે તમને ખ્યાલ આવે આ રીતે શું કરશે, એક લોજિકલ ટોપોલોજી બનાવશે, બધા આઈપી બધું લખીને આ રીતે નાખશું, એક મેપ બનાવી લેશે ભાઈ કયા રાઉટરમાં કેટલા આઈપી ક્યાં કનેક્ટ છે, એના દ્વારા એ આ રાઉટિંગ ઇઝીલી કરી શકે. તો અહીંયા આ કમાન્ડ ખોટો નથી, બરાબર, કમાન્ડ સાચો છે, બટ જે કમાન્ડ ની અંદર જે આઈપી એડ્રેસ લખ્યો એ આઈપી એડ્રેસ ખોટો છે, રસ્તો ખોટો છે, એટલે પહોંચી નથી શકતો. તો એ ધ્યાન રાખવાનું કે ક્યારે ક્યારે એરર આવશે અને ક્યાં ક્યાં તમારે ચેક કરવું પડે. તો ફરીથી શું કરીશ, જે આ કમાન્ડ છે એની આગળ શું કરીશ, નો લગાવી દઉં, એક્સક્લેમેશન માર્ક જોડે એક્સ્ટ્રા આવી ગયો, એન્ટર, એરર આવે એ કમાન્ડ નથી રન થયેલો. અહીંયા મેં કમાન્ડ રન કર્યો કઈ બી ન થયું, મતલબ કમાન્ડ રન થઈ ગયો. અને હવે ફરીથી શું કરું, ફરીથી આઈપી રાઉટ 2.1 નેટવર્ક માટેનો કમાન્ડ આપી દઉં, 255.0.0.0, અને એક્ઝિટ પોઈન્ટ શું આપીશ, 10.0.0.1, સોરી 2, કે રાઉટર 1 માં છીએ આપણે અને અહીંયા જવું હોય તો 10.0.0.2 પાસે જવાનું. 2 ડોટ વધારે આવી ગયો, અરે યાર સોરી, આઈપી રાઉટ 10.0.0.0, 255.0.0.0 અને 10.0.0.2 આઈપી, એક્ઝિટ કરો અને ફરીથી શો આઈપી રાઉટ કમાન્ડ જોઈ લો, એન્ટ્રી છે અને ફરીથી તમે પિંગ કરી લો, પિંગ થાય છે. તો આ થઈ ગયું સ્ટેટિક રાઉટિંગ. આમાં જો કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે. બાકી સ્ટેટિક રાઉટિંગ આપણે સિમ્પલી અત્યારે ક્લિયર થયું. સ્ટેટિક રાઉટિંગમાં જો કંઈ કન્ફ્યુઝન હોય કમાન્ડમાં કે કન્સેપ્ટમાં તો પૂછી શકે છે. બાકી હવે એક સ્ટેપ આગળ વધું, બરાબર. હવે તમારા હોમવર્ક માટે છે કે તેનાનો સ્ક્રીનશોટ પાડો, સ્ક્રીનશોટ પાડી લો. આ જ રીતનું કનેક્શન તમારે પ્રેક્ટિસ કરવાની છે, બીજા તમને હોમવર્કમાં તો આપી શકશે, બટ આનો સ્ક્રીનશોટ પાડો, પાડી લો કે આ રીતનું તમારે કનેક્શન કરવાનું. બે રાઉટર લેવાના, રાઉટર 1 ને રાઉટર 2, અંદર તમારે હોસ્ટ નેમ આપવાના છે, આઈપી એડ્રેસ આપવાના છે, જ્યાં આઈપી એડ્રેસ લખેલા એ રીતના આપવાના છે, અને જે મેં અત્યારે કમાન્ડ ચલાવી એ જ કમાન્ડ ચલાવીને તમારે શું કરવાનું છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે. બીજા નવા ટાસ્ક બી આપીશ, બટ પેલા જે હું તમને ભણાવું છું એ બી જાતે પ્રેક્ટિસ કરી લેજો. જો વિચ ટાઈપ ઓફ રાઉટિંગ ઇઝ યુઝ ઇન ધ મોસ્ટ ઇન્ડિયા ઇન ધ વર્લ્ડ. રિયલ ટાઈમમાં અલગ અલગ, જે તમને કીધું કે અત્યારે તો તમને ખાલી રાઉટિંગ જ બતાવું છું, બિંદુજી જે તમારો ક્વેશ્ચન આવ્યો છે બરાબર, કે અત્યારે તમને ખાલી રાઉટિંગનો કન્સેપ્ટ બતાડું છું. આપણે કાલના સેશનમાં એટલે કે નેક્સ્ટ સેશન જે આવશે એમાં તમને અલગ અલગ
બધા પ્રકારના રાઉટિંગ બતાવીશ, ત્યારે હું તમને ડિફરન્શિયેટ કરીશ, તમને દરેક રાઉટિંગ ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખબર હશે, તો પછી એનો યુઝ કામનો, બાકી નહીં. તો જ્યારે રિયલ ટાઈમ સિનારિયો તમને ભણવાનું ચાલુ કરે, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કયો રાઉટિંગ યુઝ થાય કયું નહીં, રીઝન સાથે. અત્યારે સપોઝ તમને આન્સર આપી ભાઈ આ સ્ટેટિક રાઉટિંગ છે, બીજું ડિફોલ્ટ રાઉટિંગ છે, ડાયનેમિક, જે ત્રણ ટાઈપ હતા, હું તમને પૂછ આપી આન્સર આપી દઉં ભાઈ આ યુઝ થશે, તો તમને પાછા ડાઉટ આવશે ભાઈ સર એ કેમ યુઝ થાય છે, આમાં શું પ્રોબ્લેમ છે, આ છે તે છે. એટલે બેટર છે તમે પહેલા આપણે કન્સેપ્ટ ભણી લઈએ, નેક્સ્ટ સેશનમાં તમારો ડાઉટ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. ઓકે, રીઝન એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, કયો રાઉટિંગ ઈઝી છે, કોના કમાન્ડ કેવા છે, એ બધું પ્રોપરલી ખબર હશે તો ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે કયું રાઉટિંગ વાપરવું જોઈએ. તમે જાતે ડિસાઇડ કરી શકશો કયું રાઉટિંગ વાપરવું જોઈએ, કયું રાઉટિંગ વપરાતું હશે. બરાબર, આગળ વધીએ, સ્ટેટિક રાઉટિંગમાં થોડો કન્સેપ્ટ આગળ વધીએ. બરાબર, હવે આ તો ત્યારે રીતની વાત, રિયલ ટાઈમમાં ક્યાં રીતે લૂપ બેક નીકળા રાઉટર ને, રિયલ ટાઈમમાં શું હશે કે રાઉટરની જોડે કમ્પ્યુટર બી કનેક્ટ હશે. તો થોડો એ પ્રકારનો સિનારિયો બનાવું છું કે હવે આપણે નીચેના ડિવાઇસ વાળા એરિયામાં આવીએ, ડિવાઇસ પર ક્લિક કરું અને નીચે રાઉટરની જગ્યાએ સ્વિચમાં ક્લિક કરું. સ્વિચમાં બી તમને જો દેખાશે, તમે સ્ટેટસ અહીં જોતા રહેજો, અહીં સ્ટેટસ કે આ સ્વિચ કેવી છે, સ્વિચ પીટી એમ્પટી છે અને આ સિમ્પલ સ્વિચ પીટી છે. તો જેમાં આપણે કેમ રાઉટરમાં રાઉટર પીટી રહેતા, એરિયામાં સ્વિચ લેવાની. જે રિયલ ટાઈમ સિનારિયો તમને ખાલી બેઝિક પ્રેક્ટિકલ બતાવું છું અત્યારે, રિયલ ટાઈમ સિનારિયો કન્સેપ્ટની વાત નથી કરવાનો અત્યારે, ખાલી તમને કનેક્શન બતાવ કઈ રીતનું હશે. અને અહીંયાથી તમે જો ક્લિક કરશો તો કમ્પ્યુટર આવશે, કમ્પ્યુટર ક્લિક કરો તો પીસી, અહીંથી એક કમ્પ્યુટર લઈ લો, બીજું એક કમ્પ્યુટર લઈ લો. તો તમને ઓફિસનું નેટવર્ક વિચારો કે શું હશે, બહાર શું હોય છે, એક રાઉટર પડ્યું હોય, એ રાઉટરમાંથી શું હોય કે ઇન્ટરનેટ ચાલુ હોય, એ રાઉટર એક સ્વિચમાં કનેક્ટ અને સ્વિચમાંથી ઘણા બધા કમ્પ્યુટર જોડે કનેક્ટ હોય. તમે જે બેઠા બેઠા ઓફિસમાં કમ્પ્યુટરમાં કામ કરો, એ આ બધા કમ્પ્યુટર અહીંયા હોય, અને બધા કમ્પ્યુટર શું હોય, બેકગ્રાઉન્ડમાં દિવાલમાંથી વાયર જતો હોય કે ડાયરેક્ટ જતો હોય, બેકગ્રાઉન્ડમાં કે દિવાલમાં, એ બધું ક્યાં જશે, સ્વિચમાં કનેક્શન જશે. અને એ સ્વિચથી એક કેબલ કનેક્ટ થશે રાઉટર જોડે, અને એ રાઉટર કનેક્ટ થશે આપણા બહારના ઇન્ટરનેટ જોડે, કે જ્યાંથી આપણે ઇન્ટરનેટ લઈએ છીએ. તો આ સમજી લો કે આપણું ઇન્ટરનેટ છે, અને આ સમજી લો કે એના પછીનું ગૂગલ છે. અત્યારે એટલું બધું લાંબુ નથી વિચારવાનું, જસ્ટ અત્યારે આટલો સિનારિયો રાખો. તમને જો અહીંયા હાઇલાઇટ કરી દઉં જેથી તમને વધારે મજા આવે, જે આ જે છે આટલો સિનારિયો રાખો, આટલો સિનારિયો આપણે જોવાનો છે. બરાબર, આ વસ્તુ અત્યારે ભૂલી જાઓ. તો માની લો મારી પોતાની કંપની છે, બરાબર, અને મારી કંપનીનો આ રાઉટર છે, અને એ રાઉટર થ્રુ મારે એક સ્વિચ કનેક્ટ કરીશ, અને એ સ્વિચમાં મારે બે કમ્પ્યુટર કનેક્ટ કરવા છે, તે રીતે સિનારિયો. હવે અગેઇન જે મેં તમને કેબલ વાળો કન્સેપ્ટ ભણાવ્યો તો યાદ કરજો, જો યાદ ના હોય તો ફરીથી વિડીયો રિપીટ કરી લેજો, કે કયા કયા ડિવાઇસ કનેક્ટ કરવા અત્યારે કેવો કેબલ વપરાય. આપણે બે સેમ ડિવાઇસ કનેક્ટ કરવા હતા તો આપણે શું ક્રોસ કેબલ વાપર્યો. હવે રાઉટર અને સ્વિચ શું છે, અલગ કેટેગરીના ડિવાઇસ છે, તો ત્યાં આપણે સ્ટ્રેટ કેબલ આવશે. તો ફરીથી જો કેબલમાં ક્લિક કરું, અહીંયાથી જે સીધો કેબલ છે કટ કટવાનો, ને કટ કટવાનો છો તો ક્રોસ કેબલ, આ સીધો જે છે સ્ટ્રેટ કેબલ. અહીંયા સ્ટેટસ તમારે જોતા રહેવાના, તો આ કયો છે, સ્ટ્રેટ કેબલ છે, કોપર સ્ટ્રેટ કેબલ. ક્લિક કર્યું રાઉટરમાં, રાઉટરનો જે પોર્ટ બાકી કયો, ફાસ્ટ ઇથરનેટ 1/0 અહીંયા ક્લિક કરો, અને એક પોર્ટ આમાં કનેક્ટ કરો સ્વિચમાં. બરાબર, આ રીતનો આપણો સિનારિયો થયો, થોડું બધું મિક્સ ના થાય એટલે દૂર લઈ જઉં છું. અને એ સ્વિચ શું છે, કમ્પ્યુટર કનેક્ટ હશે. તો જોઈ લો કે ફરીથી કેબલ લો, અગેન અહીંયા જો રાઉટર સોરી કમ્પ્યુટર અને સ્વિચ એ પણ શું છે, અલગ અલગ કેટેગરી ડિવાઇસ છે, તો ત્યાં બી શું લાગશે, સ્ટ્રેટ કેબલ લાગશે. તો ક્લિક કરો આપણા કમ્પ્યુટરનો લેન પોર્ટ, જોઈ લો તમે જોયું તો રાઉટરમાં જ્યારે ક્લિક કરો તો ઘણા બધા લેન પોર્ટ આવતા હતા, બે આવતા હતા, સ્વિચમાં ક્લિક કર્યો તો બી ઘણા બધા આવતા હતા, જ્યારે આપણે કમ્પ્યુટરમાં એક જ આવી લો, અને બે યુએસબી બી આપેલા છે. તો આ બધા કમ્પ્યુટર કેવા છે, રિયલ ટાઈમ સિનારિયો જેવા જ છે. બરાબર, કે રિયલ ટાઈમમાં તમે જેવું કામ કરતા એ રીતે તમે કરી શકો છો. તો આ ફાસ્ટ તને 0/0 છે, અને ત્યાંથી આ સ્વિચમાં કનેક્ટ કર્યું, અને બીજો કેબલ લીધો, બીજો કમ્પ્યુટર કનેક્ટ કર્યું. તો આ તમારો તમે સમજી લો ઓફિસમાં આ રીતનું એકચ્યુઅલમાં નેટવર્ક હોય જશે, જે રાઉટર રાઉટરથી સ્વિચ જોડે કનેક્ટ, ને સ્વિચથી તમારા બધા કમ્પ્યુટર કનેક્ટ હોય. તો કમ્પ્યુટરમાં બી આઈપી બધું મળતું હોય, બટ કમ્પ્યુટરમાં તમે આઈપી જાતે નથી આપતા. બરાબર, બટ અત્યારે તમને આઈપી જાતે આપવાનું શીખવાડીશ, કે જે તમને ઓલરેડી શીખવાડ્યું કમ્પ્યુટરમાં આઈપી કરી આપવા, અને પછી આપણે આગળ જતા નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ તો નહીં બટ એના અમુક સેશન પછી બી આપણે જોઈશું કે ઓટોમેટિક આઈપી કેવી રીતે મળે.
પૂરો તમને લાઈવ રિયલ ટાઈમ સિનારિયો નો કન્સેપ્ટ બતાવવાનો છે, તો કે કેવી રીતે કંપની ના કમ્પ્યુટર ને બધું કામ કરતું હોય બરાબર. અને તમે જો થોડીક વારમાં કરું ગ્રીન થઈ જશે, કારણ કે કમ્પ્યુટર ના લેન્ડ પર બાય ડિફોલ્ટ ચાલુ હોય અને સ્વિચ ના બી ચાલુ હોય, આ કનેક્શન છે ગ્રીન નહીં થાય. કારણ કે શું, રાઉટર નો પોર્ટ બાય ડિફોલ્ટ બંધ હોય, આપણા કમ્પ્યુટર ના પોર્ટ કોઈ દિવસ બંધ નથી હોતા. સમજો તમે ગમે ત્યાં કેબલ લગાવશો એમાં લાઇટ થવા માંડશે, ચાલુ જોઈશે. તો જો આ કનેક્શન ઓટોમેટિક ગ્રીન થઈ ગયું, કારણ કે રિયલ ટાઈમમાં ભી તમે જ્યારે કમ્પ્યુટર કરો, તમે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્ટ કરવા જાતે કોઈ કમાન્ડ ચલાવવો પડતો, કેબલ કનેક્શન કરો એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. તો જો આ ગ્રીન થઈ ગયું જ્યારે આ વસ્તુ ગ્રીન નથી થઈ બરાબર. તો નીચેના લોકલ કનેક્શનમાં આવતા પહેલા રાઉટરની વાત કરી લઈએ, કે રાઉટરમાં આપણે આ જે આઈપી આપણે આપ્યો ફાસ્ટ ઇથરનેટ 0/0 આપ્યો. હવે જે આ કનેક્શન છે કનેક્ટ છે નીચેનું, એ કનેક્શનમાં કેવું છે કે ફાસ્ટ ઇથરનેટ 1/0, એ બીજો જે એનો પોર્ટ છે એ તો હજી ખાલી છે, ખાલી ઇન ધ સેન્સ એ શટડાઉન છે, એમાં કોઈ આઈપી બી નથી આપેલો. તો અહીંયા બી તમારે આઈપી આપવો પડશે. અને રિયલ ટાઈમમાં કેવું હોય છે, તમે જો નોટિસ કર્યું હોય તમારા જેટલા બી તમે વાઈફાઈ થી કનેક્ટ કરો કે કમ્પ્યુટર કનેક્ટ હોય, બધામાં આઈપી આ સિરીઝ નો છે 192.168.1.0/24. તો જો ડિટેલમાં કહું તો તમારો આઈપીએલ શું છે, 192.168.1.100 થી ચાલુ થતો છે, 100, 101, 102 તમને આઈપી મળતા હશે, એનો સબનેટમાં 255.255.255.0 આ રીતનું તમારે સબનેટમાં હશે. મોસ્ટલી બધી ઓફિસમાં આ રીતનું ચાલે. અને ત્રીજી લાઇનમાં શું છે, ડિફોલ્ટ ગેટવે, ડિફોલ્ટ ગેટવે 192.168.1.1 આ રીતનો સિનારીઓ હોય છે રિયલ ટાઈમમાં. અને તમને આ બધું જો યાદ હોય તો જૂના સેશનમાં જોઈ લેજો, જે આપણે તમને આઈપી એડ્રેસિંગ ને બધા કન્સેપ્ટ બતાવ્યા છે. તો જે 192.168.1 વાળું જે નેટવર્ક છે એ નેટવર્ક કયું છે, પ્રાઇવેટ ક્લાસ સી ના પ્રાઇવેટ આઈપી એડ્રેસ ની રેન્જ છે. અને રાઉટર ના આઈપી માટે ફિક્સ કર્યું છે, જ્યાં બી તમે કોઈ બી કંપનીમાં કે ઘરે જો તમે ઇન્ટરનેટ કનેક્શન લીધેલું છે, તો એ ઇન્ટરનેટ કનેક્શનમાં ઇન્ટરનેટ વાળા ભલે ગમે તે આઈપી આપે, બટ આપણા જે લોકલ કનેક્શન છે એમાં આપણને જે આઈપી મળશે એ બધા આ પ્રાઇવેટ આઈપી મળશે આ નેટવર્કના. તમે તમારા જે બી ઓફિસમાં કમ્પ્યુટર વાપરતા હોય એ કમ્પ્યુટરમાં તમે જઈને શું કરજો, વિન્ડો આર કરીને સીએમડી ખોલજો કમાન્ડ, અને ત્યાં તમે લખજો આઈપી કન્ફિગ. મેં તમને બતાવ્યું હતું કે કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેવી રીતે જવો, તો તમે આઈપી કન્ફિગ લખજો, તમને તમારા આઈપી એડ્રેસ બતાવી દેજો. શું છે આઈપી એડ્રેસ, 192.168.1.6. આ મારા કમ્પ્યુટર નો આઈપી એડ્રેસ છે, કોનો, વાઈફાઈ નો, જોઈ લો બરાબર. જો તમારા કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરમાં શું લખેલું, કમ્પ્યુટરમાં ઇથરનેટ લખેલું હશે આ રીતે, ઇથરનેટ એડેપ્ટર બરાબર. અને જો ડિફોલ્ટ ગેટવે શું છે, થોડું વધારે થઈ ગયું, ડિફોલ્ટ ગેટવે શું છે, લો 192.168.1.1. તો આ રિયલ ટાઈમ સિનારિયો આ રીતનો હોય છે બરાબર. તો એ ટાઈમે આ જે ડિફોલ્ટ ગેટવે છે, ડિફોલ્ટ ગેટવે શું હશે જોઈ લો, કે જ્યારે આ રાઉટરને બહારના નેટવર્કમાં જવું હતું તો ડિફોલ્ટ ગેટવે શું હતો, આ હતો, કે ભાઈ બહાર જવા માટે રસ્તો આ છે. એ જ રીતે આ રાઉટરને જ્યારે આ બાજુ આવતું તેના માટે રસ્તો આ હતો. એ જ રીતે જ્યારે આ બધા કમ્પ્યુટર લોકલ છે અંદર, એ બધા કમ્પ્યુટરને જો બહાર જવું હોય તેનો રસ્તો કયો હશે, તો કે એનો રસ્તો આ પોર્ટમાં જે આઈપી આપો એ હશે. મતલબ કે આ કમ્પ્યુટરમાં જે ડિફોલ્ટ ગેટવે આપેલો છે 192.168.1.1, એ 192.168.1 કોનો છે, રાઉટરના આ પોઈન્ટનો આઈપી છે. એક્ચ્યુઅલમાં એ ઓટોમેટિક મળતો હોય છે બરાબર, બટ અત્યારે આપણે, મેં તમને કીધું કે ખાલી તમને કન્સેપ્ટ સમજાવું છું, તો અત્યારે તમને જાતે મેન્યુઅલી આઈપી આપીશ. રાઉટર 1 માં ક્લિક કરો, કન્ફિગ મોડમાં જાઓ, અને ત્યાં તમે લખો છો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0, ત્યાં લખો આઈપી એડ્રેસ 192.168.1.1, સબનેટમાં આપી દો 255.255.255. 3 વખત કેમ 255, તો કે ક્લાસ સી છે, ક્લાસ સી માં શું હોય, 24 બીટ મેચ કરવાના હોય, અને પછી નો શટડાઉન. તમે જેવું નો શટડાઉન કરશો, કનેક્શન અપ થઈ ગયું, લાઈન બી અપ થઈ ગઈ, ત્યાં ગ્રીન થશે, જોઈ લો કનેક્શન ગ્રીન થઈ ગયું. મતલબ કે રાઉટરના આ પોઈન્ટ પર જે આઈપી નો, તો આપણે આઈપી એડ્રેસ આપી દીધો. અહીંયા નવું એક નોટ લખી લઉં, જેમાં આપી લખો 192.168.1.1, આ જે આઈપી એડ્રેસ કોનો છે એ આનો છે. હવે આ થઈ ગયું કમ્પ્યુટરમાં આઈપી આપવાના, કારણ કે જેથી આ શું લોકલ કનેક્શન બને. તો આપણે રાઉટરમાં તો આઈપી આપી દીધા, કમ્પ્યુટરમાં આઈપી કેવી રીતે આપવા, કારણ કે જો કનેક્શન તો ગ્રીન થઈ ગયું બરાબર, એનો મતલબ એવો ના છે કે ભાઈ કનેક્શન ગ્રીન થઈ ગયું તો ભાઈ પિંગ ને બધું થશે, કારણ કે હજુ આપણે કમ્પ્યુટર ખાલી પડ્યા, કમ્પ્યુટરમાં આઈપી નથી આપ્યા. તમે જોઈ શકો, જો ક્લિક કરો તો શું લખેલું, ફાસ્ટ ઇથરનેટ 0, બધું તમને 0-0 દેખાશે, ક્યાંય નોટ સેટ, નોટ સેટ, નોટ સેટ બધે લખેલું જોઈએ, નોટ સેટ કે કઈ બી સેટ નથી. ક્લિક કરો કમ્પ્યુટર,
તો આ કમ્પ્યુટર બી એ રીતે જ બનાવ્યું કે રિયલ ટાઈમ આપણે તમારે ડેસ્કટોપમાં જાઓ, ડેસ્કટોપ તમને બધા અલગ અલગ ઓપ્શન દેખાશે, એમાં તમારે ક્યાં જવાનું છે, એમાં તમારે જવાનું પહેલું જ ઓપ્શન છે આઈપી કન્ફિગરેશન. તો તમે કેમ કમ્પ્યુટરમાં આઈપી આપતા એ રીતે તમને ઓપ્શન આવી જશે, અહીં તમે આપી દો આઈપી 192.168.1, આ નેટવર્કનો કોઈ બી આઈપી 100, 200, 120, 5, 10 વોટ એવર, 0 થી 255 વચ્ચેની કોઈ બી સિરીઝ, બરાબર. અત્યારે માની લો હું આપું છું 10, અને જેવું મેં નીચે ક્લિક કર્યું તો સબનેટમાં જોઈ લો ઓટોમેટિક આવી ગયો ક્લાસ સી છે એ પ્રમાણે. અને આપો પાસે શું ડિફોલ્ટ ગેટવે, ડિફોલ્ટ ગેટવે શું હશે, 192.168.1. કયો ડિફોલ્ટ ગેટવે હશે, આ કે ભાઈ કમ્પ્યુટર તારે ક્યાંય બી જો બહાર જવું હોય તો તારા માટે ડિફોલ્ટ ગેટવે કોણ છે, આ છે. જેમ કે આ રાઉટર મેં કીધું ભાઈ આ રાઉટર તારે ક્યાંય બી જો બહાર જવું હોય તો તારા માટે ડિફોલ્ટ ગેટવે શું છે, આ છે. ચાલ્યો, તો બહાર જવાનો રસ્તો તો એ ડિફોલ્ટ ગેટવે હશે. તો અહીંયા આપણે શું કર્યું, બેકગ્રાઉન્ડ તમે સમજી લો કે કમ્પ્યુટર બી રાઉટિંગ સમજી રહ્યું છે આ વસ્તુથી. અને આમાં ક્યાંય જો તમને સેવ કરવાનો કોઈ ઓપ્શન નથી, કારણ કે આમાં સેવ કરવાની જરૂર નથી, આ સોફ્ટવેર છે, તમે લખશો એટલે ઓટોમેટિક સેવ કરી લેશે, સીધો અહીંથી બંધ કરી દેવાનું, ક્લોઝ ક્લોઝ. અને બીજા કમ્પ્યુટરમાં જાઓ, બીજા કમ્પ્યુટરમાં જઈને ડેસ્કટોપમાં જાઓ, આઈપી કન્ફિગરેશનમાં જાઓ, બીજો આઈપી આપી દો 192.168. જેમ ઓલામાં મેં 10 આપ્યો તે તમે શું આપું 20 આપું, નીચે ક્લિક કરો તો સબનેટમાં ઓટોમેટિક આવી જશે, ડિફોલ્ટ ગેટવે આપી દો 192.168.1.1. બધા કમ્પ્યુટરમાં ડિફોલ્ટ ગેટવે તો સેમ જ રહેશે હવે, બરાબર, કારણ કે આ બધા કેવા છે, એક લોકલ સિંગલ નેટવર્ક છે. કમ્પ્યુટરનો ડિફોલ્ટ ગેટવે સ્વિચ થ્રુ ના થાય એવું લખેલો હોય મેસેજ, સ્વિચ જે છે સ્વિચ આઈપી એડ્રેસ નથી સમજતી. જો તમે જૂના સેશનના વિડીયો જોયા હોય તો તમને યાદ હોવું જોઈએ કે સ્વિચ આઈપી એડ્રેસ સમજતી જ નથી, સ્વિચ ખાલી એક લોકલ નેટવર્ક કનેક્ટ કરવાનું કામ કરે. સ્વિચ શું કરશે, ખાલી આ જો તમને વાયર દેખે તો વાયર દ્વારા શું એકબીજાને કનેક્ટ કરે, સ્વિચની ઉપર કોઈ દિવસ આપણે આઈપી એડ્રેસ આપવાના નહીં આવે, સ્વિચમાં કોઈ પ્રકારના આઈપી એડ્રેસ હોતા નથી. એ બધું કામકાજ સમજવા માટે તે રાઉટર બનાવે કે રાઉટર આઈપી એડ્રેસ સમજી શકે. સ્વિચનું ખાલી એટલું જ કામ છે કે મલ્ટિપલ ડિવાઇસ તમે એક સાથે કનેક્ટ કરી શકો, જેમાં રાઉટરમાં તમે જો કેટલા કે એક રાઉટર કનેક્ટ કર્યું વધીને તો બીજું કરો, હવે આ રાઉટરમાં તમે જો નવો કેબલ અટેચ કરવા જશો તો નવો કોઈ પોર્ટ જ નથી ફાસ્ટ ઇથરનેટ, કે રાઉટરમાં પોર્ટ ઓછા આવે. જ્યારે સ્વિચની અંદર તમે જો આપણે કેટલા કનેક્ટ કર્યા, પહેલો છેડો બીજો છેડો અલગ અલગ કેટલા કેબલ કનેક્ટ કર્યા, અને હજી તમે કનેક્ટ કરવા જાવ તો હજી છે જોઈ લો ફાસ્ટ ઇથરનેટ, કે સ્વિચની અંદર 4 પોર્ટ, 8 પોર્ટ, 16 પોર્ટ, 24 પોર્ટ, 48 પોર્ટ, એટલી બધી અલગ અલગ પોર્ટ વાળી સ્વિચ આવે. મેં તમને આગળના સેશનમાં ભણાવ્યું હતું સ્વિચનું કામ શું છે, ખાલી કનેક્શન મલ્ટિપલ ડિવાઇસનું કરવાનું, કે અલગ અલગ લોકોના ડિવાઇસ જેટલા બી ડિવાઇસ છે મલ્ટિપલ ડિવાઇસ એક સાથે નેટવર્કમાં આવી શકે, બરાબર. કે તમે અહીંયા એક સાથે ઘણા બધા કમ્પ્યુટર એક જ રાઉટર જોડે અટેચ કરી શકો, એના માટે વચ્ચે સ્વિચ મૂકવામાં આવે, સ્વિચમાં આઈપી એડ્રેસ નથી આવતા, એટલે આમાં અહીંયા આઈપી એડ્રેસ નથી તો ડિફોલ્ટ ગેટવે આવશે જ નહીં. આ ખાલી તમે સમજી લો કે શું છે, વચ્ચેનું એક કનેક્શન છે જે અહીંથી સીધું તમને અહીં લઈ જશે, ઇન્ટરમીડિયેટર છે, ટ્રાન્સલેટર છે, એમ બી તમે સમજી શકો. ઓકે, ડાઉટ ક્લિયર થઈ ગયો તો ઓકે લખી દેજો. હવે આગળ વધીએ, તો કમ્પ્યુટરમાં આપણે ડિફોલ્ટ ગેટવે આપી દીધો, બરાબર. હવે કમ્પ્યુટર એ આ રાઉટર જોડે કનેક્ટ છે કે નહીં કેવી રીતે ચેક કરશો, તો કમ્પ્યુટરમાં જાઓ, હા કેબલ પેલા ડિસિલેક્ટ કરજો, કેબલ સિલેક્ટ હશે તો કેબલ કનેક્ટ કરવાનો ઓપ્શન આવશે, કમ્પ્યુટર પર ક્લિક કરો, અને આઈપી તો આપણે આપી દીધો, હવે આઈપી હવે ક્યાં જવાનું, કમાન્ડમાં. કેમ કમાન્ડમાં જવાનું, પિંગ કરવા માટે. તો જેમ જો તમારા કમ્પ્યુટરમાં જે કમાન્ડ પ્રોમ્પ્ટ આવે છે, આપણે કેમ મારા ઓરિજિનલ કમ્પ્યુટરમાં કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલું તો જે રીતનો કમાન્ડ આવે છે એ જ રીતનો કમાન્ડ પ્રોમ્પ્ટ તમને અહીંયા આ સોફ્ટવેરમાં આપેલો છે. એટલે કે તમે અત્યારે શું છો, આ જે લોજિકલ જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરના કમાન્ડ મોડમાં છો. અહીંયાથી તમે કમાન્ડ કરો પિંગ, પિંગ કરીશ કોની જોડે, આ રાઉટર જોડે, કે ભાઈ આની જોડે પહોંચે છે કે નહીં, બરાબર. તો પિંગ કરો 192.168.1.1 જોડે, જો રિપ્લે આવે છે, બરાબર. હવે રાઉટરના જે રિપ્લે આવે અને કમ્પ્યુટરમાં જે રિપ્લે બતાવે એમાં થોડા કનેક્શનમાં ફરક છે, બતાવવાનો ફરક છે, પિંગનો ફરક નથી. જેમ કે મેં તમને રાઉટરમાં કીધું હતું, જો રાઉટરમાં રિપ્લે આવે, ઇફ પિંગ રિપ્લે ઇન રાઉટર, તો આ રીતે તમને સમજાવ્યું હતું કે આ તો શું હશે, ડોટ 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 હશે, કે જેનો મતલબ શું કે પિંગ નથી થતી, એક્સક્લેમેશન માર્ક આવશે, એનો મતલબ શું પિંગ સક્સેસફુલી થઈ ગઈ, અને ક્યારેક ક્યારેક હજી આપણે સિનારીમાં આવ્યું નથી, શું આવશે, યુ મતલબ શું, અનરીચેબલ. આ ત્રણ વસ્તુ મેં તમને આગળના સેશનમાં બતાવેલી છે. એટલે રાઉટર જે છે સીએલઆઈ મોડ છે, કમાન્ડ લાઇન છે, એનો આ રીતે આવે. આપણે કમ્પ્યુટરમાં ટેક્સ્ટ ને ગ્રાફિક્સ ને બધું સમજી શકે છે, તો કમ્પ્યુટરમાં રિપ્લે જે આવશે, બરાબર, તે કઈ રીતે છે, સમજો, સપોઝ કમ્પ્યુટરમાં લખેલો કે રિપ્લે ફ્રોમ, અને અહીંયા આઈપી એડ્રેસ, જે આઈપી એડ્રેસ તમે પિંગ કરજો, માની લો કે તમે અહીં લખ્યું પિંગ
અત્યારે આપણે એનું લખ્યું 192.168.1.1 અને એનાથી રિપ્લે આવે કે રિપ્લે ફ્રોમ 192.168.1.1 એનો મતલબ શું? એનો મતલબ પિંગ સક્સેસફુલ, કે ભાઈ જ્યાં મેં પિંગ કરવા મોકલી હતી ત્યાંથી તે રિપ્લે આવી ગયો. આગળ ઘણું બધું લખેલું હશે બટ સ્ટાર્ટિંગમાં જો આટલું લખેલું ઇનફ છે, પછી બીજું બધું ઘણું બધું છે આપણે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. આટલું જો તમને લખેલું છે કે મતલબ શું રિપ્લે સક્સેસફુલ, પિંગ નો રિપ્લે સક્સેસફુલ, જો લખેલું હોય રિપ્લે ફ્રોમ અને કોઈ બીજો આઈપી, અધર આઈપી, માન લો પોતાનો જ આઈપી હોય 192.168 અને પોતાનો કોઈ બી આઈપી માન લો એક્સ ડોટ એક્સ ગમે તે હોઈ શકે, ઇન શોર્ટ મેં જેને પિંગ કરી છે એનથી રિપ્લે ન થતો, તો પોસિબલ છે શું એને એ વસ્તુ ના મળે એટલે આપણા નેટવર્કમાં બીજા કોઈને ગોતવા ગયો, બીજા કોઈને પૂછીને આવી ગયો. એનો મતલબ શું હશે? એનો મતલબ લખેલો હશે કે ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ, તમને એવું લખેલો હશે. શું હશે? ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ. ત્યારે જયારે માન લો કમ્પ્યુટર નેટવર્ક ખબર હતી, જેમ કે જો અહીંથી પિંગ કરું, પિંગ હું કરું માન લો 101 વાળા આઈપી ને, 101.1.1 આવો આઈપી તો ક્યાંય છે જ નહીં એક્ચુઅલમાં, તો જો શું આવ્યું? મેં પિંગ કરી હતી 101 ને, રિપ્લે ક્યાં થયો? રિપ્લે આવ્યો રિપ્લે 192.161.1 ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ. એનો મતલબ શું? તો કે મેં જે પિંગ કરી હતી, પિંગ કરી ત્યાંથી રિપ્લે ન થતો, રિપ્લે બીજેથી આવે છે. તો આનો મતલબ શું થશે કે ભાઈ આપણને ડેસ્ટિનેશન ખબર નથી. તો જે રાઉટરમાં જે યુ લખેલો યુ યુ એ આર યુ અનરીચેબલ અનસક્સેસફુલ જે લખેલો એક્સક્લેમેશન માર્ક એ આપણું આ છે પિંગ સક્સેસફુલ, બરોબર. હવે ડોટ 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 ક્યારે આવશે? તો માન લો કે રસ્તો છે, તમે જઈ બી શકો છો બટ રિપ્લે નથી આવતો, તે ટાઈમે આ રીતનું લખેલો છે રિક્વેસ્ટ ટાઈમ આઉટ. એટલે કે અહીંથી તમારી રિક્વેસ્ટ ગઈ, જેમ કે સમજી લો કે તમને જો રિયલ ટાઈમમાં બી સમજાવું, મેં માન લો આ કમ્પ્યુટરમાંથી પિંગ કરી આને 10.001 ને, બરોબર. તો શું થશે? અહીંથી ડિફોલ્ટ ગેટવે આને ખબર છે ભાઈ ગમે ત્યાં જમ કામ હોય ડિફોલ્ટ ગેટવે અહીં જતો રહેજે, અને આનાથી આ બી ખબર છે બરાબર. અને આ 10.01 છે ક્યાં? રાઉટર વનમાં જ છે, તો રિપ્લે બી મળી જશે. બટ માન લો પિંગ કરીશ કોને? છે અહીંયા 10.002 ને, આ કમ્પ્યુટરમાં બેઠા બેઠા છે પિંગ કરું છું અને 10.002 ને. તો શું થશે? કમ્પ્યુટર પહેલા પોતાના સેટિંગ જોશે કે ભાઈ મારામાં ડિફોલ્ટ ગેટવે કયો છે, ડિફોલ્ટ ગેટવે આ રહ્યો તો અહીંયા જતો રહેશે. પછી રાઉટર જોશે ક્યાં જવું છે, તો કે 10.02 પાસે. તો આ રાઉટરને તમને ખ્યાલ છે આપણે આગળ કન્ફ્યુઝન કરી લીધા, આ રાઉટરને 10.002 ખબર છે, તો અહીંથી પેકેટ સીધું અહીં પહોંચી જશે. બટ હવે પેકેટ ક્યાં છે? રાઉટર 2 માં આવ્યું. હવે રિપ્લે આપવાનો, રિપ્લે કોને આપવાનો છે? આ પીસી ને. આ પીસીનો આઈપી શું છે? 192.168.1.10. એ આઈપી આ રાઉટરને ખબર છે? તો કે ના, કે આ રાઉટરમાં જેમ આપણે આ નવી લૂપબેક એડ કરી હતી એ જ રીતે શું થયા કે નવું નેટવર્ક એડ કર્યું, અને જે નવું નેટવર્ક એડ કર્યું એ હજી આ રાઉટરને ખબર નથી. તો અહીંથી પેકેટ જતું તો રહેશે ચેક, બટ રિપ્લે નહીં આવે. તો એ ટાઈમે શું હશે? રિક્વેસ્ટ ટાઈમ આઉટ. તો ચેક કરી લો, હું અહીંયા પિંગ કરું છું 10.002, વેઇટ કરાવશે 2-5 સેકન્ડનો રિક્વેસ્ટ ટાઈમ આઉટ, ફરીથી કાંઈક ચેક કરો જશે. તો લખેલું આવી ગયું રિક્વેસ્ટ ટાઈમ આઉટ. કનેક્ટ, જે મેં તમને કન્સેપ્શન જેમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, કારણ કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જે બેઝિક કન્સેપ્ટ છે, જો આ બધું કન્સેપ્ટ તમને ના સમજ્યા તો તમે આગળ જતા જ્યારે મોટા મોટા નેટવર્ક ભણવાના આવશે તો એ ટાઈમે તમે ટ્રબલ શૂટિંગ નહીં કરી શકો. હું જે તમને ભણાવીશ એ તમે ભણી શકશો, બટ માન લો તમારા પ્રેક્ટિકલ કરવાથી કોઈ ડાઉટ આવ્યો કે તમે કોઈ ખોટો કમાન્ડ ચલાવ્યો તો ક્યાં મિસ્ટેક થઈ છે તમે ગોતી નહીં શકો. તો કન્સેપ્ટ ખાસ જરૂરી છે, સમજો બરોબર. જો પિંગ કરીશ 10.001 ને, તો રિપ્લે આવશે કમ્પ્લેટ. જો રિપ્લે આવે છે, ક્યાંથી રિપ્લે આવે? રિપ્લે ફ્રોમ 10.01, મતલબ મેં જેને પિંગ કરી છે ત્યાંથી તે રિપ્લે આવે છે, મતલબ પિંગ સક્સેસફુલ. બટ એ જ નેટવર્કનો 10 વાળા જ નેટવર્કનો 10.002, તો એનથી રિપ્લે નથી આવતો બરાબર. કેમ આવું થાય છે? તો કે જો બંને છે તો સેમ જ નેટવર્ક ના 10.001 10.02, બટ બંને છે ક્યાં? અલગ અલગ ડિવાઇસ પર. તો આ ડિવાઇસ પર હું મારું પેકેટ જાય તો આ રાઉટરને ખબર છે કે મારું નેટવર્ક આ રહ્યું, કારણ કે ડાયરેક્ટલી કનેક્ટ છે. જ્યારે મારું પેકેટ આ બીજા રાઉટરમાં જાય તો બીજા રાઉટરને આ નેટવર્ક હજી ખબર નથી, એના માટે આપણે હજી રાઉટિંગ કર્યું નથી. તો એ બધી વસ્તુ આપણે આગળ જતા ડિટેલમાં ભણવાની છે.
આ કન્સેપ્ટમાં જો કોઈને કંઈ ડાઉટ હોય તો ડી લખી શકે છે, બરાબર. બાકી આપણે આગળના સેશનમાં ડિટેલમાં આપણે ભણીશું રાઉટિંગની અંદર. હવેથી આપણે ત્રણ ત્રણ ચાર ચાર અલગ અલગ નેટવર્ક લેશો મોટા, અને એની અંદર રાઉટિંગ કરવાનું રિયલ ટાઈમ શીખીશું. નેક્સ્ટ સેશનથી હું તમને બધું રિયલ ટાઈમ બતાવી, ભાઈ માન લો આ કોઈ ઓફિસ છે, એનું કોઈ કમ્પ્યુટર છે, કે કોઈ ગૂગલ છે, ફેસબુક છે, તમે એની પાસે કેવી રીતે પહોંચી શકશો, જે રિયલ ટાઈમ જે નેટવર્ક કામ કરતું હશે એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ સેશનથી ભણવાની છે, લાઈવ સિનારીઓ સાથે, ઓરિજિનલ કન્સેપ્ટ સાથે. સોફ્ટવેર તો આજ વાપરશે, બટ આની અંદર તમને રિયલ ટાઈમના એક્ઝામ્પલ આપીને ભણાવીશ, બટ એના માટે આ બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો અત્યારે જે મેં આટલું કર્યું છે, આ રીતનું કનેક્શન બી તમારે આનો બી સ્ક્રીનશોટ લેવો જ લઈ લો, આ રીતનું બી તમારે કનેક્શન કરીને આના પ્રેક્ટિકલ જાતે ઘરે કરવાના છે. અને એ સિવાય બી હું તમને બીજા ટાસ્ક મોકલવાનો છું બપોર પછી. કાલે રવિવાર છે, તો તમારે રવિવારમાં પ્રેક્ટિસ કરીને વધારે ક્લિયર કરી લેવાનો બધા ટોપિક, જેથી સોમવાર આપણે જે નવા આપણો નેક્સ્ટ સેશન જે સોમવારે લઈએ એમાં તમને ઇઝીલી ખ્યાલ આવે, બરાબર. અત્યારના સેશનમાં આટલું, કોઈને જો ડાઉટ હોય એવું હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરી શકે, તો કોલ બી કરી શકે છે.